નમસ્કાર ખેડૂત મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે. તો મિત્રો, આજે બપોર પછી વાતાવરણમાં ઘણો બધો ફેરફાર જોવા મળી રહ્યો છે. અને મિત્રો, જામનગર, અમદાવાદ, વેરાવળ અને ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારો અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ઘણો બધો ફેરફાર જોવા મળી રહ્યો છે. તો મિત્રો, શું ફેરફાર જોવા મળી રહ્યો છે તેની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોની અંદર જાણવાના છીએ. તો મિત્રો, વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. અને મિત્રો, જો હજી સુધી તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો મિત્રો, ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો. અને મિત્રો, પાસે જે બેલ આઇકોન આવે છે તેને પણ ઓલ પર સેટ જરૂરથી કરી દેજો. તો મિત્રો, સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જોઈએ તો મિત્રો, જૂનાગઢ આજુબાજુ ફેરફાર જોવા મળી રહ્યો છે. મિત્રો, જૂનાગઢનું વાતાવરણ બદલાયું છે. અને મિત્રો, ત્યાં વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે. અને મિત્રો, જૂનાગઢ આજુબાજુ પોરબંદર, પાનવડ, ગોંડલ, જસદણ, અમરેલી, ભાવનગર, બોટાદ, વેરાવળ, મહુવા, અલંગના વિસ્તારો છે ત્યાં મિત્રો ઘણું બધું તાપમાન બદલાઈ ગયું છે. અને મિત્રો, ત્યાં 2-3 ડિગ્રી સુધી પારો ગગડી ગયો છે. અને મિત્રો, ત્યાં ભારે ઠંડીનો અહેસાસ જોવા મળી રહ્યો છે. અને મિત્રો, આમાં ગોંડલ, જસદણ, અમરેલી અને જૂનાગઢમાં સૌથી વધારે ઠંડીનો અહેસાસ જોવા મળી રહ્યો છે. અને મિત્રો, ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં જોઈએ તો મિત્રો, ઉત્તર ગુજરાતનું તાપમાન પણ 2-3 ડિગ્રી સુધી વધી ગયું છે. અને મિત્રો, તેમાં પાલનપુર, મહેસાણા, અમદાવાદના વિસ્તારો છે ત્યાં મિત્રો 26-27 ડિગ્રી સુધી તાપમાન જઈ રહ્યું છે. અને મિત્રો, સાથે સાથે વિરમગામ, હિંમતનગર, ખંભાત, પાલનપુર, માઉન્ટ આબુમાં પણ 25-26 ડિગ્રી સુધી તાપમાન જઈ રહ્યું છે. અને મિત્રો, ત્યાં સવારે અને રાત્રે ભારે ઠંડી અનુભવાઈ રહી છે. અને મિત્રો, આ બે વિસ્તારો, સૌરાષ્ટ્રના વિસ્તારો અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ઘણો બધો ફેરફાર જોવા મળી રહ્યો છે. બાકી તો મિત્રો, કચ્છના વિસ્તારોમાં નાલિયા, ગાંધીધામ અને ખાવડામાં 25-27 ડિગ્રી સુધી તાપમાન જઈ રહ્યું છે. બાકી તો મિત્રો, કોઈ ફેરફાર જોવા મળી રહ્યો નથી. તો મિત્રો, આ હતી હવામાન વિભાગ તરફથી મળેલી સંપૂર્ણ માહિતી. તો મિત્રો, જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. તો મિત્રો, આજના વિડીયો માટે આટલું જ. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી અમને રજા આપજો. જય માતાજી.